नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपणे गति माटे एक्स विरुद्ध टी ना केटलाक आलेखो मेळव्या था, बराबर ने? हूँ याद करी दू तमने कि जो एक्स विरुद्ध टी नो आलेख कंईक आवो आपेलो होय तो मन कहेशो केवी गति हशे, केवी गति हशे? तो आमां कण छे ए केवो हशे? स्थिर, बराबर ने? समय साथे एनु स्थान बदलातुं नथी। जो अहीं 20 मीटर होय तो ए 20 मीटर ज रहेशे, बराबर। तो आ स्थिर स्थिति नो आलेख हतो। जो ग्राफ कंईक आ रीते होय, आलेख ढाळवाळो होय अने ऊपर तरफ होय ने पाछो छूरेख होय, तो तमे कही शको के आ पदार्थनी केवी गति छे? तो के अचळ वेगी गति, बराबर। अने धन अचळ वेगी कही शको खरा? आम होय तो आमां ऋण अचळ वेगी गति आवशे। आलेखोने ओळखवानो प्रयत्न करजो, ऋण अचळ वेगी। ने आमां आलेखमां कंई ચોક્કસ સુરેખા ન મળે, આમ અનિયમિત આકારનો આલેખ હોય તો તમે આમાં મને કહેશો કેવી ગતિ હશે? તો આને અનિયમિત ગતિ કહેવાય। આમાં વેગ વધતોય હોય અને ઘટતોય હોય। તો શાર આલેખ આપણા માટે બહુ અગત્યના હતા એક્સ વિરુદ્ધ ટીના? આજે આપણે એને રિલેટેડ કેટલાક દાખલા ગણવાના છે। તમને ગમતો દાખલો ગણીએ। આ દાખલાની અંદર આપણે વાંદરાભાઈને થાંભલા ઉપર ચડાવવાના છે, બરાબર ને? અને વાંદરો થાંભલા ઉપર ચડવા માટે કેવા પ્રયત્નો કરે છે એ આ દાખલામાં વાત કરી છે। દાખલામાં હું કીધું કે એક વાંદરો 13 મીટર ઊંચા થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે। એટલા ઊંચો છે થાંભલો, 13 મીટર ઊંચો, અને તે એક સેકન્ડમાં 3 મીટરનો કૂદકો મારે છે, અને બીજી સેકન્ડે 1 મીટર પાછો બિચારો નીચે આવે છે, પાછો 3 મીટર ઉપર કૂદકો મારશે, 1 મીટર નીચે આવશે। તો વાંદરો કેટલા સમયમાં થાંભલા પર ચડી જાય એવો પ્રશ્ન પૂછ્યો છે। અને વાંદરાભાઈની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરો। તો ધબધબાટી બોલાવીએ, બરાબર ને? તો પહેલાં તો જેટલા મીટર ઊંચો થાંભલો કીધો ને એટલો થાંભલો દોરી નાખો। તો 13 મીટર ઊંચો થાંભલો દોરી નાખીએ આપણે। અહીંયા ધારી લો કે આ થાંભલો છે, અહીં આપણે જમીન કહી દઈએ, આને આપણે થાંભલો છે, બરાબર ને? પણ આને આપણે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ દોરો, તો આને અંતરો કહી દઈએ એક્સ, ને અહીં લીધી આપણે સમય ટી। તો અહીં હશે 0, અહીં હશે 1 મીટર, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, 6 મીટર, 7 મીટર, 8 મીટર, 9, 10, 11, 12 અને 13 મીટર ઊંચો થાંભલો, બરાબર ને? અહીંયા સમય લખી નાખીએ આપણે, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, 7 સેકન્ડ, 8 સેકન્ડ અને 9 સેકન્ડ રાખીએ, બરાબર? તો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ થઈ ગયો। હવે થવાનું શું છે? વાંદરાભાઈ 13 મીટર ઊંચા થાંભલા ઉપર ચડે છે, ને જમીન ઉપરથી ચડે છે, તો પહેલાં તે 3 મીટરનો કૂદકો મારશે, એટલે 1 સેકન્ડને અંતે એ ક્યાં હશે? તો કે 3 મીટરે હશે, એટલે 1 સેકન્ડે એનું સ્થાન ક્યાં હશે? 3 મીટર, 1 સેકન્ડમાંથી તમે ઊભા જાઓ અને 3 સેકન્ડમાંથી આપણે આડા આવશું, એટલે અહીંયા હશે, ને તરત ને તરત વાંદરાભાઈ પાછા 1 મીટર નીચે આવશે, એટલે તરત ને તરત આ લપસીને આવ્યા હેઠા। પણ ત્યારે સમય કેટલો થયો હશે? 2 સેકન્ડ। હવે ત્રીજી સેકન્ડે પાછો વાંદરો કેટલો ઠેકડો મારશે? તો કે 3 મીટરનો, તો 2 હતો અને 3નો ઠેકડો મારે એટલે ક્યાં જાય? 5, તો 3 સેકન્ડે વાંદરાભાઈ ક્યાં પહોંચી ગયા છે? 5 મીટરે। આ બધી 1 સેકન્ડની પ્રોસેસ છે। હવે હું થવાનું છે મને કહેશો? એટલે તરત ને તરત પાછા વાંદરાભાઈ 1 મીટર નીચે આવશે, તો 4 સેકન્ડે વાંદરાભાઈ ક્યાં હશે? 4 મીટરે। હાલો હવે પછી હું થવાનું છે મને કહેશો? તો હવે ચારે હતો ને, ભૂલાઈ નો જાય, પાછો 3 મીટરનો ઠેકડો મારે એટલે ત્યાં જતો રહેવાનો 7, તો 5 સેકન્ડે વાંદરાભાઈ છે એ 7 મીટરે પહોંચી ગયા હશે,
हाँ पाछो एक मीटर नीचे आवशे, त्रण ऊपर जाए अने एक नीचे आवे बराबर ने, एटले एक नीचे आवशे एटले छ सेकंड एनु स्थान क्या छे, छ मीटरे बराबर ने। हालो छय हतो ने पाछो केटलानो ठेकड़ो मारशे, त्रण नो, एटले क्या जतो रहेवानो, नवे, तो एनी पछीनी सेकंडे क्या हशे, एटले के सात सेकंडे वांद्रा भाई नौ मीटरे पहोंची गया हशे। હવે હું થવાનું તો કે એક મીટર નીચે આવશે પાકું ને, તો આઠ સેકન્ડે એ આઠ મીટરે પહોંચ્યા હશે। હાલો ત્રણ મીટર પાછો ઠેકડો મરાવડાવો, તો ક્યાં જતો રહેવાનો, અગિયારે, તો સમય કેટલો થઈ ગયો હશે, નવ સેકન્ડ। અહીંયા પાછો રહેવાનો છે એટલે ફરીવાર પાછો ક્યાં આવશે, એક મીટર નીચે આવશે। સમય કેટલો થયો હશે મને કહેશો, દસ સેકન્ડ। હવે શું કરવાનું છે કયો, વાંદરાભાઈ પાછો ઠેકડો મારે અને ડાયરેક્ટ ત્રણ મીટર ઉપર જાય, ત્રણ મીટર ઉપર જાય, દસે હતો અને ત્રણ ઉપર જાય એટલે ક્યાં ગયો, તેરે, લ્યો વાંદરાભાઈ તેર મીટર ઊંચા થાંભલે પહોંચી ગયા, પણ સમય કેટલો લીધો, કેટલો લીધો, તો કે અગિયાર સેકન્ડ લીધો। તો અગિયાર સેકન્ડની અંતે વાંદરાભાઈ થાંભલા ઉપર ચડી જાય એમ કહેવાય, પાછા એમ ન કહેતા કે હવે હેઠે આવશે, હો વાંદરો હશે જેવો થાંભલા પર પહોંચશે એટલે તો પૂરું થઈ જાય, એનું કામ તમામ કરી નાખશે। ઓકે તો હવે આ બધા બિંદુને જોડી દો, તો પહેલું બિંદુ અહીંયા હતું બરાબર ને, અહીંયા હતું ત્રણેય આવ્યો હતો બરાબર ને, એટલે અહીંથી આમ જશે, પછી આમ આવશે, પછી આમ આવશે, આમ આવશે, બધાય બિંદુને જોડી ગયો તો આપણને આલેખ મળી જાય। તો વાંદરાભાઈની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો કંઈક ગ્રાફ આવો મળે, છેલ્લે લખી નાખવાનું કે વાંદરાભાઈ કેટલા સમયે થાંભલા ઉપર ચડી જશે, તો અગિયાર સેકન્ડને અંતે, તો લખવાનું કે આમ ટી બરાબર અગિયાર સેકન્ડને અંતે વાંદરો થાંભલા પર ચડી જાય। હા શોર્ટમાં કહેવું તમને ખબર પડે છે કે વાંદરો એક સેકન્ડે ક્યાં જાય, તો કે ત્રણ મીટરે, પાછો એક સેકન્ડ હેઠો આવશે, એક સેકન્ડની અંતે પાછો હેઠો આવશે એક મીટર, પાછો ત્રણ મીટર ઉપર જાય એટલે પાંચે આવી જાય, પાછો એક હેઠો આવશે, પાછો ત્રણ ઉપર જાય એટલે હાથે આવી જશે, પાછો એક હેઠો આવે, પાછો ત્રણ મીટર ઉપર જાય એટલે નવે આવી જશે, પાછો હેઠો આવશે એટલે આઠે આવશે, પાછો ત્રણ ઉપર જાય તો અગિયારે જશે, પાછો એક મીટર નીચે આવશે એટલે દસે આવશે, પાછો એ ત્રણ મીટર ઉપર જાય એટલે તેરે પહોંચી જાય। તો આ હતો વાંદરા માટેનો દાખલો। તો હવે તમારે આ દાખલો હોમવર્કમાં લખવાનો છે, આમાં આપણે ફેરફાર શું કર્યો કે એક વાંદરો દસ મીટર ઊંચા થાંભલા પર ચડવાનો પ્રયાસ કરે છે, તે એક સેકન્ડમાં બે મીટર ઉપર જશે અને એની પછીની સેકન્ડમાં એક મીટર નીચે આવે, બે મીટર ઉપર જશે એક મીટર નીચે આવશે, જો આમ કન્ટિન્યુ ગતિ કરતો હોય તો કેટલા સમયને અંતે થાંભલા ઉપર ચડી જાય, અને તેની ગતિ માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોરવાનો છે બરાબર ને, ફરજિયાતપણે તમારે હોમવર્કમાં લખીને બતાવવાનું છે। હવે વાંદરા જેવો જ એક દાખલો છે દારૂડિયાનો, દાખલાની અંદર કંઈક આવી માહિતી આપી કે એક દારૂડિયો એક ગલીમાં એક સેકન્ડમાં બે મીટર આગળ વધે, દારૂડિયો આ ગલીમાં આવેલો જાય છે, એક સેકન્ડમાં બે મીટર આગળ વધે છે અને બીજી સેકન્ડમાં એક મીટર પાછળ જાય છે, બે મીટર આગળ જાય એક મીટર પાછળ આવે, તો દારૂડિયાથી આઠ મીટર દૂર એક ખાડો રહેલો છે, તો એ ખાડામાં ક્યારે પડી જશે બરાબર ને, સૂત્રો બોલતો બોલતો જાય છે દારૂડિયો, અને ક્યારે ખાડામાં પડી જશે એ આપણે જોવાનું છે, અને પાછો એનો આલેખ એ દોરવાનો છે। તો પહેલાં આલેખ દોરવા માટે એક્સ અક્ષ વાય અક્ષ લેશું આપણે, અહીંયા વાય અક્ષ ઉપર અંતર બતાવશું એક્સ, ને અહીં લઈ લઈએ સમય, હવે અહીંયા ઝીરો છે, અહીંયા પહેલાં દારૂડિયો ઊભો છે એમ માનશું, ને એનાથી કેટલા મીટર દૂર છે ખાડો છે, આઠ મીટર, તો આઠ મીટર હું તે બતાવી દઉં, અહીં ત્રણ ચાર પાંચ છ સાત આઠ મીટર દૂર છે એ ખાડો છે ટૂંકમાં બરાબર, સમય લીલી એક સેકન્ડ, બે સેકન્ડ, ત્રણ સેકન્ડ, ચાર સેકન્ડ, પાંચ સેકન્ડ, છ સેકન્ડ, સાત સેકન્ડ, આઠ સેકન્ડ ને નવ સેકન્ડ। હવે તમને ખબર છે કે દારૂડિયો સપોઝ અહીંયા ઊભો છે ઝીરો સ્થાને બરાબર, એક બે ત્રણ ચાર
पांच छ सात अने आठ, आठ मीटर दूर अँ खाड़ो है। दारोड़ियों अँ थी आए बराबर ने, एक सेकंड में बे मीटर आग जाए, એટલે એક સેકન્ડમાં ક્યાં હશે બે મીટરે, પાછો એની પછીની સેકન્ડ એક મીટર પાછળ આવે, એટલે બે સેકન્ડે પાછો ક્યાં આવ્યો છે એકે, પાછો ફરીવાર છે એ બે મીટર આગળ જાય, એટલે ત્રણ સેકન્ડે ક્યાં હશે ત્રણે, સોથી સેકન્ડે પાછો એક મીટર પાછળ આવશે, એટલે ચાર સેકન્ડે ક્યાં હશે બે, એ પાંચમી સેકન્ડમાં બે મીટર આગળ જાય એટલે ચારે આવી જશે, છઠ્ઠી સેકન્ડે એક મીટર પાછળ આવશે, સાતમી સેકન્ડે બે મીટર આગળ જશે, આઠમી સેકન્ડે એક મીટર પાછળ આવશે, નવમી સેકન્ડે બે મીટર આગળ જશે, દસમી સેકન્ડે એક મીટર પાછળ આવશે, સમજાઈ શકે નહીં, અગિયારમી સેકન્ડે બે મીટર આગળ જશે, બારમી સેકન્ડે છે એક મીટર પાછળ આવશે, અને તેરમી સેકન્ડે બે મીટર આગળ જાય એટલે ખાડામાં પડી જાય, એટલે દારૂડિયો આમ જાય આમ આવે, આમ જાય આમ આવે, આમ જાય આમ આવે, આમ જાય આમ આવે, આમ જશે પછી આમ આવશે, આમ જશે પછી આમ આવે, આપણને એમ થાય ક્યારે પડશે ખાડામાં, બરાબર ને, હવે પડી જશે, તો એ વસ્તુ આલેખ સ્વરૂપે તમારે રજૂઆત કરવાની છે। તો હવે તમને ખબર છે કે એક સેકન્ડે એ ક્યાં ગયો હશે, તો કે બે મીટર આગળ ગયો હશે, આમ ઉપર ને જતો આલેખમાં બતાવવાનું છે ખાલી આપણે, તો એક સેકન્ડે એનું સ્થાન ક્યાં હશે, તો કે બે મીટરે, એની પછીની સેકન્ડમાં શું થવાનું છે, તો કે એક મીટર પાછળ આવશે એટલે એક મીટરે આવી જશે, એટલે બે સેકન્ડ એનું સ્થાન એક મીટર હશે, પછી એની પછીની સેકન્ડમાં બે આગળ જાય એટલે ક્યાં આવી જવાનું, ત્રણે, એની પછીની સેકન્ડમાં શું થવાનું છે મને કહેશો, એક મીટર પાછળ આવશે એટલે બે આવી જશે, એની પછીની સેકન્ડમાં બે મીટર આગળ જવાનું, એની પછીની સેકન્ડમાં એક મીટર પાછળ આવશે, ભૂલ ન પડી જાય, બે આગળ જવું જોઈએ એક પાછળ આવવો જોઈએ, એની પછીની સેકન્ડમાં બે આગળ જાય, પછી એક પાછળ આવશે, દારૂડી એ બહુ કરી બરાબર ને, હવે પાછા બે મીટર આગળ જવા દો, અમુક કે એને દારૂ બહુ પીધો નહીં, નકર તો નાનિયન નાનિયન પડી જાય, દેશી દારૂ છે બરાબર, હાલો બે મીટર પાછળ આવવા દો, સોરી એક મીટર પાછળ આવશે, સમય કેટલો થયો પાછો જોજો, દસ સેકન્ડ બરાબર ને, હાલો અગિયાર સેકન્ડે ક્યાં જશે, પાંચે હતો ને હાથે જવાનો, એક મીટર પાછળ આવશે એટલે છ આવી જશે, સમય કેટલો થયો બાર સેકન્ડ, અને બે મીટર હવે આગળ જાય એટલે હવે ખાડામાં પડે, તો તેર સેકન્ડને અંતે દારૂડિયો ખાડામાં પડી જાય, છેલ્લે એકવાર જોઈ લેવાનું, બે મીટર આગળ ગયો એક પાછળ આવ્યો, બે 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 આગળ ગયો એટલે ખાડામાં પડી ગયો બરાબર ને, અમુકને પાછો ઠેકડો એ મારી જાય ખાડામાં ન પડે એ કે, ઓકે હવે આ બધા બિંદુને જોડી દો, તો લ્યો આ દારૂડિયા માટે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ થઈ ગયો, તો દારૂડિયો કેટલા સમયની અંતે ખાડામાં પડી જશે, આમ દારૂડિયો તેર સેકન્ડને અંતે ખાડામાં પડી જાય, તો હવે તમને આલેખ ઉપરથી દાખલા ગણવાના કે બરાબર ને, આલેખ દોરીને આપે ને એના ઉપરથી તમને અલગ અલગ પ્રશ્ન પૂછે તો કઈ રીતે સોલ્વ કરવા એ આગળ વધીએ, તમને એક સરસ મજાનો આવો આલેખ આપી દઈએ, એક્સ વિરુદ્ધ ટી નો આલેખ, અને ગ્રાફ તમને કંઈક આ રીતે આપે, અહીંયા સમય આપી દે ચાર સેકન્ડ, બે સેકન્ડ અને અહીંયા ઝીરો સેકન્ડ,
તમને અંતરો આપી દીધા હશે 5 મીટર, ને અહીંયા લઈ લઈએ આપણે 10 મીટર, અથવા 10 મીટર ને અહીં લઈ લઈએ 20 મીટર. બરાબર, તો તમને આવો પ્રશ્ન પૂછે કે 0 થી 4 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ ગણો. કેટલા સમયના ગાળામાં? 0 થી 4 સેકન્ડ સમય અહીંયા બતાવે છે, બરાબર ને? તો ટી વન બરાબર આપણી પાસે 0 થઈ ગયું કહેવાય, અને ટી વન બરાબર 0 હોય ત્યારે કણનું સ્થાન 0 સ્થાને છે, એટલે એક્સ વન બરાબર 0 કહેવાય, અને ટી ટુ એટલે આપણે 4 સેકન્ડ થઈ કહેવાય, અને 4 સેકન્ડ એનું સ્થાન ક્યાં છે? અહીંયા. અહીંયા એટલે કેટલા અંતરે છે? 20 મીટર. એટલે એક્સ ટુ કેટલા થયા કહેવાય? 20 મીટર. તો આના પરથી હવે સરેરાશ વેગ ગણીએ કો ખરા. તો સરેરાશ વેગનું સૂત્ર શું છે? સરેરાશ વેગ, સરેરાશમાં v બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન. એક્સ ટુ કેટલા મૂકશો? 20. એક્સ વન કેટલા મૂકશો? 0. ટી ટુ કેટલા મૂકશો? 4. અને ટી વન કેટલા મૂકશો? 0. 20/4 એટલે જવાબ શું આવશે? 5 મીટર પર સેકન્ડ. તો આ 0 થી 4 સેકન્ડના ગાળામાં આલેખ શું બતાવે? કણ 5 મીટર પ્રતિ સેકન્ડના અચળ વેગથી ગતિ કરતો હોય. તો ગ્રાફ કંઈક આવો છે. ક્લિયર થયું? તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે આપેલા આલેખમાં 0 થી 8 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ ગણો. તો ટી બરાબર 0 સમય આપણી પાસે મળી ગયો, પ્રારંભમાં સમય કેટલો હોય છે? 0, અને અંતિમ સમય કેટલો કીધો? 8. તો પહેલાં મને કહેશો ટી બરાબર 0 સમયે કણનું સ્થાન ક્યાં છે? તો ટી બરાબર 0 સમયે કણ અહીંયા છે, જુઓ આ માર્ગે ગતિ કરે છે આ આલેખ મુજબ. તો ટી બરાબર 0 સમયે કણ છે એક્સ વન બરાબર 10 મીટર હશે, અને 8 સેકન્ડે કણ છે એ અહીંયા પહોંચે, અહીંયા એટલે ક્યાં? 30 મીટરે. એટલે એક્સ ટુ થયા તમારે 30 મીટર. તો હવે સરેરાશ વેગ ગણતા આવડે કે નહીં? તો સરેરાશ વેગ ઇઝી પર ટુ શું આવશે? કયો? એક્સ ટુ માઇનસ એક્સ વન છેદમાં ટી ટુ માઇનસ ટી વન. તો એક્સ ટુ કેટલા મૂકશો? કયો? 30 માઇનસ 10 ના છેદમાં, બરાબર ને, 8 માઇનસ 0. 30માંથી 10 જાય તો 20, ને 8માંથી 0 જાય તો 8. 20/8 કરશો એટલે આવશે તમારે 2.5, બરાબર ને? 4 5 અને 4 2 એટલે 2.5 જ આવશે, બરાબર, મીટર પ્રતિ સેકન્ડ. હાલો આવડી જાય. આવો આલેખ આપ્યો હોય તો તમને એમ કે 0 થી 8 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ ગણો. તો હવે તમે અહીંયા ઊભા છો, ધારો કે આ સ્થાને 0, અહીંથી 10 મીટર છે, 20 મીટર છે, અને 30 મીટર. તો પ્રારંભમાં ટી બરાબર 0 સમયે જોશો તો કોણ ક્યાં હશે? 30 મીટર, એટલે કે અહીંયા જ હશે. આપણે અહીંયા ઊભા છીએ, અવલોકન કરે અહીંયા 0 હશે. 2 સેકન્ડે જોશો તો એ ક્યાં હશે? 30 મીટરે જ હશે, એટલે કે અહીંયા જ હશે. 4 સેકન્ડે જોશો તો ક્યાં હશે? એ 30 મીટરે જ છે, જુઓ. 6 સેકન્ડે જવો તો ક્યાં છે? એ 30 મીટર જ છે, અને 8 સેકન્ડે જવો તો ક્યાં છે? 30 મીટર જ છે. એટલે કણ છે એ કાંઈ એનું સ્થાન બદલતો નથી, કાંઈ આગળ નથી જતો ને કાંઈ પાછળ નથી આવતો, એટલે કણ સમયની સાપેક્ષમાં અહીંયા કેવો છે? સ્થિર છે. ગ્રાફ તમને ખબર જ છે, ને સ્થિર હોય તો સરેરાશ વેગ કેટલો થઈ જાય? 0. ને તમારે ગણવું હોય તો ગણી શકો. ટી બરાબર 0 સમયે એનું સ્થાન ક્યાં છે? 30 મીટરે. અને ટી ટુ બરાબર 8 સેકન્ડ એનું સ્થાન ક્યાં છે? તો કે 30 મીટરે. તો આનો સરેરાશ વેગ ગણો તો અહીંયા 30 આવશે એક્સ ટુ, અને એક્સ વન એ કેટલા આવશે? 30. 30માંથી 30 જાય તો શું આવે? 0. 0/8 એટલે જવાબ શું આવશે? 0. એટલે જો આવો ગ્રાફ આપી દે, એક્સ અક્ષને સમાંતર, બરાબર, અને આપણે એક્સ અક્ષ અથવા સમયની અક્ષ કહી દઈએ, એને સમાંતર હોય તો સરેરાશ વેગ કેટલો થાય? 0. પણ જો આમ આપે તો હવે ખરાખરીના ખેલ છે તો એમ માનવાનું કે આવડ્યું. તો તમને એમ કે આવા ગાળામાં સરેરાશ વેગ ગણો. તો તમારે વિચારવાનું ટી બરાબર 0 સમયે કણનું સ્થાન ક્યાં છે? 30 મીટરે, પાકું ને? અને પછી 8 સેકન્ડે જુઓ ટી ટુ બરાબર, એટલે કે 8 સેકન્ડે તમે એનું સ્થાન જુઓ તો અહીંયા, અહીંયા એટલે ક્યાં? 10 મીટરે. તો સરેરાશ વેગ શું થશે? કયો? તો એક્સ ટુ બરાબર કેટલા મૂકશો? 10. એક્સ વન કેટલા મૂકશો? 30. ટી ટુ કેટલા મૂકશો? 8. અને ટી વન કેટલા મૂકશો? 0. 10માંથી 30 બાદ કરો તો -20 થશે, અને -20/8 એટલે જવાબ કેટલો આવશે? કયો? -2.5 મીટર પર સેકન્ડ.
અહીંયા જો વેગ ઋણ આવ્યો, ઋણ આવ્યો એનો મતલબ શું છે? કણ છે આમ ગતિ કરે છે 30 થી 10 તરફ ઋણ દિશામાં, ખબર પડે છે કે નહીં? આ ઋણ અચળ વેગી ગતિ છે. અને કેટલા અચળ વેગથી ગતિ કરે? તો કે 2.5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે. તો આ હતા આલેખ આધારિત દાખલા, તમને આવડી જવા જોઈએ.